બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડ તાલુકાના હરિપર ગામે ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં ત્રણ મહિલા સહિત જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે એક રહેણાંક મકાન પર ફાયરિંગ, ત્રણ મહિલા સહિત પાંચ લોકો ઘાયલના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ગત મોડી રાત્રે હરિપર મેવાસા ગામમાં એક કુંભના બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી અને હરિપર મેવાસા ગામના ત્રણ લોકો કાર લઈને આવી એક પરિવાર પર ફાયરિંગ કરી હતી. ફાયરિંગમાં ત્રણ મહિલા સહિત પાંચ લોકો પર ફાયરિંગ કરેલ. ફાયરિંગમાં પાંચ લોકો ઘાયલ થયા, જેમને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ ધરવામાં આવી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીના આધારે પોલીસે ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરી. ખંડેરિયા, ZSTV, જામનગર. નમસ્કાર, હું સથવારા મુકેશ કુમાર લીલાચંદ, પ્રાતિજ, વોર્ડ નંબર 3, પૂર્વ સદસ્ય. આપ સૌ નગરજનોને તથા વોર્ડ નંબર 3ના ભાઈ બહેનો તથા પ્રાતિજ શહેર અને પ્રાતિજ તાલુકાની જનતાને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. સૌ પ્રથમ તો સાબરકાંઠા જિલ્લા, પ્રાંતિજ તાલુકા અને પ્રાંતિજ શહેરના તમામ અમારા વડીલો, આગેવાનો, રાજકીય આગેવાન, પત્રકાર મિત્રો તથા તમામ શહેરીજનો, નગરજનો, ભાઈઓ બહેનો, માતાઓનું તમામને આવનાર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. આવનાર નવું વર્ષ આપ સૌના માટે ખૂબ જ ફળદાયી અને સમૃદ્ધિપૂર્વક નીકળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. અને આવનાર વર્ષોમાં આપણો દેશ, આપણું પ્રાંતિ શહેર ખૂબ પ્રગતિ કરે. આપણા માનનીય માન્યતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. આપ સૌને દિવાળી તથા નવા વર્ષની શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.